તો બલૂન વોકની અંદર આપણને સાધનમાં જોઈશે આવી રીતે પ્લેયર દીઠ ત્રણ ત્રણ ફુગ્ગા અને પ્રસ્થાન રેખા અને અંતિમ રેખા પાસે કોન. હવે રમત કઈ રીતે રમવાની છે તે તો આપ જોવો છો. તે રીતે ત્રણ બલૂનને પોતાના પગની અંદર એક બલૂન અને બે હાથ બંને હાથની અંદર એક એક બલૂન પકડવાનો છે અને ત્યાર પછી એમને વોક કરીને સામેની બાજુ જવાનું છે. આપ જોવો છો તેવી રીતે જાઓ તે વખતે તેમના ફુગ્ગા બલૂન પડવો જોઈએ નહીં અને ફૂટવો જોઈએ નહીં. જો પડી જાય તો તે સ્પર્ધક સ્પર્ધામાંથી બહાર. તો આવી રીતે રમત રમીશું. તો તૈયાર છે સ્પર્ધા માટે? તમારે કોન ઉપર થઈને જ, વચ્ચે મૂકેલા કોન ઉપર થઈને જ પસાર થવાનું છે. હા, તો રેડી સ્ટાર્ટ. આપ જુઓ છે બલૂન વોકની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. એક સ્પર્ધક જઈને આવ્યા, એક સ્પર્ધકે બલૂનને ક્યાંથી પકડ્યો છે એમની સ્પર્ધા ફરીથી જાઓ. છેલ્લા એમને ફરીથી બે સ્પર્ધકે નવી ખૂબ સરસ. બસ ફિનિશ. યસ, આજે આપણા રુદ્રભાઈ નો ફુગ્ગો. જીભનો ફુગ્ગો બરોબર પકડાતો નથી. ધીરે ધીરે બી ચાલ બદલાતી જાય છે જેમ જેમ ફુગ્ગો. જલ્દી ફટાફટ ઓકે. તો આ સ્પર્ધકની આપણી સ્પર્ધા અહીંયા પૂરી થાય છે. તો ત્રણેય સ્પર્ધક ખૂબ સરસ રીતે રમ્યા. ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન.